કાયદામાં કઈ રીતે આવ્યું છે એ બધું કરવા માટે એક ભેગી મીટિંગ રાખી છે. અને મને તો એવું લાગે છે કે અમે અમારી રીતે પીઠ થાપી દઈએ છીએ કે તમે જશો ત્યારે આ વિષયમાં એક એક પાસાની તમારી પાસે વિગત હશે. અહીંયા જે કંઈ મટીરિયલ અમે પ્રેઝન્ટ કરીએ છીએ એ બધું મટીરિયલ તમને મળવાનું છે, જે તમે નિરાંતે પણ વાંચી શકો. એનો અર્થ એવો નહીં કે અહીંયા ધ્યાન નહીં પણ હવે જંત્રીમાં જોડે ઇન્કમટેક્સ કેવી રીતે આવી, તો એને માટે જે શાહ સાહેબે કોઈ બહુ અગત્યનું છે કે કરચોરી બહુ સામાન્ય વસ્તુ છે અને આપણે ત્યાં છે માનીને દુઃખી થવાની જરૂર નથી, બધે જ છે, દરેકમાં પ્રમાણમાં જુદા હોય છે. હવે જે કરચોરીમાં સૌથી મોટા ટ્રાન્ઝેક્શન્સમાં બે નંબરની આપ લે થાય છે એ સુવિદિત છે કે બે નંબર ઇમોવલ પ્રોપર્ટી એટલે સ્થાવર મિલકતોના ટ્રાન્સફરમાં થતું હોય છે. એટલે વર્ષોથી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એ કેમ અટકાવવું એની ફિકર ના. એટલે 50C જે સેક્શન જંત્રી જોડે સંકળાયેલો છે એનો જન્મ થતાં પહેલાં એના દાદા અને પરદાદાની બી આપણી ડિટેલ જાણી હોય. સૌથી પહેલાં ઇન્કમટેક્સના એક સેક્શન 52 હતો. એ સેક્શન 52માં એવું હતું કે ઓફિસરને એમ લાગે કે જે દસ્તાવેજ એની પાસે આવ્યો છે એના કરતાં બજાર કિંમત કરતાં 15% વધારે એની બજાર કિંમત છે તો એ પ્રમાણે આગળ હું નક્કી કરીને જઈ શકું. પણ આને લીધે તો ઇન્કમટેક્સ ઓફિસરોને આર્બિટરી પાવર્સ મળતા હતા એટલે એનો દુરુપયોગ બી થતો હતો. પણ હું એવું માનું છું કે આમાં દુરુપયોગ થાય જ નહીં, ગમે એટલા ભાવ વધારો પણ ખરેખર વધારે જ પૈસા મળ્યા આવે. પણ જે હોય છે છેલ્લે સુપ્રીમ કોર્ટે કેપી વર્ગીસના કેસમાં કહ્યું કે ભાઈ આ બધું ન ચાલે. એને આવી રીતે કે તમે નક્કી નહીં કરી શકો કે દસ્તાવેજ કરતાં વધારે કિંમતે પૈસા મળ્યા હશે. આખો જે દસ્તાવેજ બહુ વિસ્તૃત છે પણ આપણે ટૂંકમાં એટલું કહીશું કે આ જજમેન્ટ આવવાને લીધે આપણે સરકારે 52 સેક્શન રદ કર્યો. એ નીકળી ગયા પછી બીજું ચેપ્ટર લીધું જે ચેપ્ટર 20A તરીકે ઓળખાય છે. એમાં એવું થાય કે જે વેચાણ દસ્તાવેજમાં દર્શાવેલ કિંમત કરતાં યોગ્ય બજાર કિંમત 15% વધારે હોય તો આવી મિલકત સરકાર લઈ લે, અને આવી મિલકત સરકાર લઈ લે અને સરકાર લઈ લેવાની છે અથવા લઈ શકે એમ છે એટલે લોકો ખરો દસ્તાવેજ કરવા પ્રેરાય. એને માટે વેલ્યુઅરો છે કે હસમુખભાઈ છે કે અમારા વડીલ જેવા જસુનભાઈ બેઠા છે બધાનો એમાં ઘણું પ્રદાન થતું હતું ને એ લોકો જ કામ કરે કે આ નહીં આ છે. પણ એમાં પણ ઘણું લિટિગેશન ચાલ્યું કારણ કે વેલ્યુએશનનો જે કંઈ કોન્સેપ્ટ છે હું તમારા વિષયમાં થોડો પડું છું એ એસ્ટિમેટનો છે. એટલે વેલ્યુએશન જે કોઈ એમ કોઈ નહીં કહી શકે આ પ્રોપર્ટીની બી વેલ્યુ 32,58,745 એવું કોઈ કહી નહીં શકે, એમાં થોડા અંદાજ હોય છે. એટલે અંદાજને લીધે એમાં એ પ્રશ્નો ઉપસ્થિત થયા અને 1972માં આ ચેપ્ટર અમલમાં આવીને 1986માં દૂર થયું. સરકારે તો કે આપણે વધારે ઇફેક્ટિવ લાવીએ, વધારે ઇફેક્ટિવ આવ્યું ચેપ્ટર 26. એમાં એવું આવ્યું કે એ ચેપ્ટર પ્રમાણે જેવો દસ્તાવેજ થવાનો હોય એટલે બે પક્ષોએ સ્ટેટમેન્ટ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં રજૂ કરવું છે કે જો બી અમે આ કિંમતે પ્રોપર્ટી ખરીદવાની વેચવા માંગીએ છીએ તો સરકાર કોઈ બી કારણ આપ્યા વગર એટલે અફકોર્સ એનું વેલ્યુએશન એ બધું કરી શકે પણ એ બધું ચેલેન્જ ન થાય અને એમ કરીને એ પ્રોપર્ટી લઈ શકે. પછી તો એમાં બી સુપ્રીમ કોર્ટના જજમેન્ટ આવે કે 15% ડિફરન્સ જોઈએ આ જોઈએ તે જોઈએ. પણ આ પ્રોવિઝન ખરેખર ઘણી રીતે કામમાં આવ્યું એ રીતે કે મુંબઈમાં આ પ્રોવિઝન આવ્યા પછી મોટાભાગની પ્રોપર્ટીઓમાં બે નંબરના વ્યવહારોનું પ્રમાણ ઘણું ઘટી ગયું, કેટલીક જગ્યાએ તદ્દન નીકળી ગયું. પણ એ બધું કર્યા પછી બી સરકારે 1/7/2002 આ કલમ દૂર કરી. આ કલમ દૂર કરી પછી આપણે જંત્રી આવી. એ પહેલાં જ્યારે યશવંત સિંહા ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે એમની આગળ પ્રપોઝલ આવ્યા ત્યારે જે શબ્દો અત્યારે શાહ સાહેબે જંત્રી માટે વાપર્યા તેમજ રીતે તો અવૈજ્ઞાનિકના આવી છે એ જંત્રીના ભાવ પ્રમાણે થોડું આપણે જઈ શકાય, રાજ્ય સરકારો એ નક્કી કરે છે એમાં કંઈ ઠેકાણા હોતા નથી એટલે એમના વખતે ન થયું. પણ પછી વર્ષમાં જ્યારે જસવંતસિંહ થયા ત્યારથી આ અમલમાં લીધી. આ જંત્રી
નો શું છે તે તો કોમલ સાહેબે સમજાવ્યું, પણ જંત્રીને સેક્શન 50C પહેલી વાર સાથે જોડાય. અને કોઈ બી વેચાણ દસ્તાવેજ જે થાય એ વેચાણ દસ્તાવેજ કરતાં રાજ્ય સરકારે વેલ્યુએશન માટે કરેલા દર પ્રમાણેની કિંમત, જેને જંત્રીની કિંમત કહીએ, એ વધારે હોય તો ડિપાર્ટમેન્ટ કે લેવાનું નથી, એ લઈ નહીં લે પ્રોપર્ટી. પણ માની લો કે તમારો દસ્તાવેજ 15 લાખનો છે પણ જંત્રીની કિંમત 21 લાખ છે, તો તમને 21 લાખ મળેલા છે એમ ગણાય અને એ રીતે મૂડી નફા પર ટેક્સ આવે, એટલે ઓટોમેટિકલી તમારી ટેક્સની જવાબદારી વધી જાય. આ એનો બેઝિક આખો એ છે, આસ્પેક્ટ છે સેક્શન 50C માં જંત્રી કેવી રીતે આવી. એટલે ટૂંકમાં સેક્શન 50C આવવાથી રાજ્ય સરકારોએ નક્કી કરેલા સ્ટેમ્પ વેલ્યુએશનના દરોને એક જાતનું એ મળી ગયું એક્સેપ્ટેબિલિટી કે ના આ બરાબર છે અને એ પ્રમાણે આગળ જવું જોઈએ. આપણે એને લીધે ઘણી જગ્યાએ પ્રશ્નો થયા, ઘણી જગ્યાએ જંત્રીના દરો, ઘણી ખરી જગ્યાએ જંત્રીના દરો વાસ્તવિક બજાર કિંમત કરતાં ઘણા ઓછા છે, પણ અમુક અમુક જગ્યાએ એમાં લોકોને અન્યાય થવાનો પ્રશ્ન છે, કારણ કે કેટલીક જગ્યાએ ખરેખર જ કિંમત જંત્રી કરતાં ઓછી હોય છે, ત્યાં મુશ્કેલીઓ બી પડતી હોય છે. અને એ જ્યારે મુશ્કેલીઓ પડતી હોય અથવા જ્યારે SEC એવું માનતો હોય કે નહીં આ જંત્રીનો તમે રેટ મૂકો છો પણ હું સ્વીકારતો નથી, એટલે પર્ચેસરે ભલે ના પછી સ્ટેમ્પ ડ્યુટી વાપરી હોય પણ મારા મત પ્રમાણે આ જંત્રીમાં બતાવેલી કિંમત કરતાં મારી બજાર મેં દસ્તાવેજ બતાવેલી કિંમત ઓછી નથી અથવા જંત્રીની કિંમત ખોટી છે અને મારા દસ્તાવેજની કિંમત ખરી છે, અને એ પ્રમાણે SEC ઓફિસર આગળ રજૂઆત કરે અને સાથે જણાવે કે ખરીદનારે જંત્રીની કિંમત સ્વીકારી છે, એમાં એને લિટિગેશન કર્યું નથી, તો SEC ઓફિસરે ડિસ્ટ્રિક્ટ વેલ્યુએશન ઓફિસરને એ જંત્રીની વેલ્યુ નક્કી કરવા માટે ફરજ પડી શકે, એટલે કે એણે જંત્રીની વેલ્યુ માટે ડિસ્ટ્રિક્ટ વેલ્યુએશન ઓફિસરને મૂકવો પડે, એ રજૂઆત કરવી પડે. પણ ડિસ્ટ્રિક્ટ વેલ્યુએશન ઓફિસર આગળ શું થાય એ પહેલાં અમુક શબ્દો છે તે જાણી લઈએ, કારણ કે સેક્શન 50C જે છે એમાં શબ્દ વાપરેલા છે એડોપ્ટેડ અથવા SS. એડોપ્ટેડ અને SSનું શું મિનિંગ? એડોપ્ટેડ એ જંત્રીના જે નક્કી દર કર્યા છે તે એડોપ્ટેડ, પણ જંત્રીના દર ઊંચા હોય તો સ્ટેમ્પ ડોક્યુમેન્ટ વખતે પણ પક્ષકારો જો કહે કે આ દર ઊંચા છે અને માટે થોડા બદલો અને એના કારણો આપે, પુરાવા આપે, તો SS જુદા થાય. દાખલા તરીકે આપણે જે પેલો દાખલો જોયો કે એમાં જંત્રીની દર 21 લાખ છે પણ પક્ષકારો લાવી શકે પૂરતા પુરાવો તો જંત્રીનો દર ઘટાડીને 17 લાખ પણ થઈ શકે. પહેલો કહેવાય એડોપ્ટેડ, બીજો કહેવાય SS. એટલે SS હોય તો એ પ્રમાણે પછી લેવાય. પણ આમાં જે આ જે જંત્રીના જે આખા કેપિટલ ગેઇનના ટ્રાન્ઝેક્શન છે એ માત્ર જ્યાં દસ્તાવેજ થતા હોય ત્યાં જ લાગે ને જ્યાં રજીસ્ટર થતો હોય એવું જ લાગે, પણ ઇન્કમ ટેક્સના કાયદામાં ટ્રાન્સફર એટલે સ્થાવર મિલકત એકમાંથી બીજા પાસે જાય એમાં હંમેશા રજીસ્ટર્ડ દસ્તાવેજ થાય ત્યારે જ ટ્રાન્સફર થાય એવું નહીં, એ પહેલાં બી થઈ જાય એવી ઘણી જોગવાઈઓ છે કે દાખલા તરીકે ભાગીદારીમાં આપણે પ્રોપર્ટી દાખલ કરવામાં આવે કે ઘણીવાર એમ છે કે ખાલી સાટાખત કરીને કબજો આપી દીધો દસ્તાવેજ નથી થતો કે ખાલી પાવર ઓફ એટર્ની પર બધું જાત જાતનું છે, તો એવા ઘણા ટ્રાન્ઝેક્શન્સ છે જે આ 50C ની બહાર ચાલ્યા જાય. એટલે 2009માં આ જન 50C માં સુધારો કરી અને એડોપ્ટેડ SS અને SSable શબ્દ વાપર્યા. SSableનો શબ્દનો અર્થ શું? તો 50C માં એની સાથે ખુલાસો મૂક્યો કે જે ટ્રાન્ઝેક્શન થયું છે તે વખતે જો જંત્રીની કિંમત પ્રમાણે કેટલું એસેસમેન્ટ થઈ શકે એમ હોય તો જંત્રી અંદર એને પણ લાગે. એટલે કે દાખલા તરીકે તમે ખાલી પ્રોપર્ટીનો કબજો ને ડેવલપમેન્ટ રાઇટ ને બધું આપી દીધું છે, દસ્તાવેજ નથી કર્યો, પણ એ વસ્તુ કરી ત્યારે જો જંત્રીનો અમુક એક્સ દર હોય તો એક્સ દર પ્રમાણે તે દિવસે ટ્રાન્સફર કરેલું ગણાય. એ એસેસેબલ શબ્દને લીધે અમુક જે સુધારાઓ છે એ નિરર્થક થઈ જાય છે. અને એમાં ત્યાર પછી કલમ 50C ની સમજૂતીનો મેં હું પ્રયત્ન કરતો નથી, કારણ કે કલમ 50C ની જે સમજૂતી છે તે એમણે કમલ સાહેબે સમજાવી દીધી છે એટલે એ હું એ ટાળું છું. પછી જાણે આવું થયું તો આવું કેવું કહેવાય કે દસ્તાવેજની કિંમત નહીં ગણવાની ને બીજી ગણવાની માટે આ ગેરબંધારણીય છે. આમ પણ આપણે કોઈપણ વસ્તુની કોન્સ્ટિટ્યુશનલ વેલિડિટી ચેલેન્જ કરતા જ હોઈએ, એટલે આની બી થઈ કે ભાઈ આ
બંધારણ પ્રમાણે આ બરાબર નથી, પણ મદ્રાસ અને બોમ્બે હાઈકોર્ટ એના ચુકાદાઓમાં જણાવ્યું કે નહીં બંધારણી છે, એટલે એ વસ્તુ પર પડદો પડી ગયો. મેં જે તમને આ મળશે નોટમાં સંદર્ભ નંબરો આપ્યા છે, એ નંબર જોડે હું જજમેન્ટનું એક લિસ્ટ આપીશ, એ નંબર જોડે તમને ખ્યાલ આવશે કે કયા જજમેન્ટ પ્રમાણે આ નક્કી થયું છે. એટલે બંધારણનો પડકાર પૂરો થઈ ગયો, અને પછી જે સવાલ આવે છે તે જંત્રીની કિંમતની ગણતરી. પણ જંત્રીની કિંમતની જે ગણતરી છે એ મારી દૃષ્ટિએ મારા કરતાં શાહ સાહેબ કે મેઘાણી સાહેબ વધારે સારી રીતે સમજાવશે. હવે સવાલ એમ આવે છે કે શું બધા જ ટ્રાન્ઝેક્શનને જંત્રી લાગુ પડે? નહીં. જંત્રીની વેલ્યુ અથવા સેક્શન 50C કોને લાગુ પડે? કે જે સ્થાવર મિલકતો હસ્તાંતર ટ્રાન્સફર થતી હોય તે. પણ કઈ સ્થાવર મિલકતો? જે કેપિટલ એસેટ હોય. એટલે એનું થોડુંક સમજૂતી આપો. ઇન્કમ ટેક્સમાં આવક જુદા જુદા હેડ નીચે નક્કી થાય. પગાર છે, પ્રોપર્ટીની છે, બિઝનેસની છે, કેપિટલ ગેઇનની છે, અને દરેકના જુદા ચેપ્ટર. તો કેપિટલ ગેઇન માટેના સેક્શનો છે 45-55A અને 50C એમાં જ આવે છે. અને ઇન્કમ ટેક્સમાં ટ્રાન્સફર શબ્દ છે એને માટે સબસેક્શન 47 સેક્શન 2 પ્રમાણે કેપિટલ એસેટનું ટ્રાન્સફર ક્યારે ગણાય એને બધા પ્રસંગો વર્ણ્યા છે. તો આ બધી વસ્તુ કેપિટલ એસેટ માટે છે. પણ એટલે મારી પાસે મારું રહેવાનું ઘર હોય, ઘણા વખતે પડેલી મારી જમીન હોય, એ બધું વેચ્યું, તે બધી મારી કેપિટલ એસેટ છે અને એમાં 50C લાગુ પડે. પણ બીજી પણ સ્થાવર મિલકતો હોય જે કેપિટલ એસેટ નહીં હોય. દાખલા તરીકે બિલ્ડર છે, મકાન બાંધે છે અને એના ફ્લેટો વેચે છે, તો ફ્લેટો વખતે સ્થાવર મિલકત ટ્રાન્સફર થાય છે, કારણ કે આપવાનો હોય ત્યારે. એ કેપિટલ એસેટ નથી, એ સ્ટોક ઇન ટ્રેડ છે, એની ધંધાની એસેટ છે, એણે બનાવી છે, વેચવા માટે બનાવી છે. તો એ જ્યારે ટ્રાન્સફર થાય ત્યારે સેક્શન 50C આવતો નથી.